ऑपरेटर स्टार्ट करो तो फर्स्ट हमें बड़ी फॉर्मूला सीखे के अच्छी है x रेस टू n मल्टीप्लिकेशन शो तो है x रेस टू n प्लस 1 अपॉन n प्लस 1 साइन का इंटीग्रेशन થશે माइनस cos x cos का इंटीग्रेशन થશે sin x sec स्क्वायर का इंटीग्रेशन થશે tan x cos x स्क्वायर का इंटीग्रेशन થશે माइनस cot x sec इनटू tan मल्टीप्लिकेशन शो तो है sec cos x इनटू cot मल्टीप्लिकेशन शो तो है माइनस cos x e रेस टू x मल्टीप्लिकेशन शो तो है e रेस टू x a रेस टू x मल्टीप्लिकेशन तो है a रेस टू x अपॉन log e बेस a ત્યારબાદ આપણે એક્સરસાઇઝ 7.2 સ્ટાર્ટ કરી જ્યારે આપણે ચાર ક્વેશ્ચન શીખ્યા હતા tan નો ઇન્ટિગ્રેશન શું થશે log mod sec tan નો ઇન્ટિગ્રેશન થશે log mod sec cot નો ઇન્ટિગ્રેશન થશે log mod sin ત્યારબાદ sec નો ઇન્ટિગ્રેશન log mod sec plus tan cos નો ઇન્ટિગ્રેશન થશે log mod cos minus cot એક્સરસાઇઝ 7.1 માં કરે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે જ્યારે પણ છેદ આપેલું હોય છે તો ફર્સ્ટ આપણે શું કરવાનું છે છેદ કેન્સલ કરવાની ટ્રાય કરવાની છે સેકન્ડ એક્સરસાઇઝમાં આપણે શું શીખ્યા જ્યારે પણ આપણે છેદ કેન્સલ ના કરી શકીએ તો ફર્સ્ટ તમારે શું ચેક કરવાનું છે છેદના પદવિકલ અંશમાં આવે છે કે નહીં તે ચેક કરવાનું છે ત્યારબાદ ઘાત સ્વરૂપે આપણે ઇન્ટિગ્રેશન કરશું જ્યારે પણ કોઈ પણ બે ટર્મ મલ્ટીપ્લિકેશનમાં હશે ફર્સ્ટ તમારે શું ચેક કરવાનું છે એક ટર્મનું મલ્ટીપ્લિકેશન બાજુમાં આવે છે કે નહીં હવે જોઈએ આપણે એક્ઝામ્પલ જોઈએ આપણે એક્સરસાઇઝ 7.2 ને રિલેટેડ થોડા એક્ઝામ્પલ જોઈએ જો ફર્સ્ટ શું આપેલું છે 1/5x-3 અહીં તમને શું આપેલું છે 1/x 1/x નું ઇન્ટિગ્રેશન શું થશે log mod x 1/x નું ઇન્ટિગ્રેશન થશે log mod x ખ્યાલ છે ફોર્મ્યુલા રખાવેલી છે 1/x ફોર્મ આપેલું છે એનો ઇન્ટિગ્રેશન શું થશે log mod x અહીં જે x નો કોફિશિયન્ટ કેટલો આપેલો છે 5 x નો જે કોફિશિયન્ટ છે એ કે આવશે છેદમાં x નો કોફિશિયન્ટ આવશે છેદમાં અને પ્લસ તમારે શું લખવું પડશે c જ્યારે પણ તમે અલિનિયર સંકલન કરો છો ત્યારે સ્વેર અચલ c લખતા ભૂલાઈને એ ખાસ યાદ રાખવાનું છે લિનિયર સબ સિમ્પલ જ છે 1/x નું ઇન્ટિગ્રેશન શું થશે log mod x અહીં x નો જે કોફિશિયન્ટ છે ખાસ યાદ રાખજો સંયોજિત વિધિ આપેલું હોય છે ત્યારે x નો જે કોફિશિયન્ટ છે તમારે ક્યાં લખવાનો છે ડિવાઇડમાં નેક્સ્ટ ક્વેશ્ચન જો શું આપેલું છે e રેસ ટુ x e રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થશે e રેસ ટુ x ફર્સ્ટ તમારે શું કરવાનું છે બંનેને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપવાનું છે ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ અહીં શું થશે e રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન થશે e રેસ ટુ x અહીં x નો કોફિશિયન્ટ આપણને શું આપેલો છે 7 x નો જે કોફિશિયન્ટ છે તમારે કમ્પલસરી ક્યાં રાખવો પડશે છેદમાં પ્લસ 5x-3 રેસ ટુ શું આપેલો છે 8 અહીં આપણે ઘાત સ્વરૂપે ઇન્ટિગ્રેશન કરવાનું છે અને શું થશે 5x-3 રેસ ટુ 8 પ્લસ 1 એટલે શું આવશે 9 અપોન 9 અહીં x નો કોફિશિયન્ટ શું આપેલો છે 5 x નો જે કોફિશિયન્ટ છે એ ક્યાં આવશે ડિવાઇડમાં અને પ્લસ તમારે શું લખવું પડશે c સમજાણો ફર્સ્ટ e રેસ ટુ x નું આપણે શું કર્યું e રેસ ટુ x x નો જે કોફિશિયન્ટ છે એ ક્યાં આવશે ડિવાઇડમાં અહીં આપણે ઘાત સ્વરૂપે ઇન્ટિગ્રેશન કર્યું સંયોજિત વિધેય હતો x નો જે કોફિશિયન્ટ છે એ ક્યાં મૂકેલો છે ડિવાઇડમાં પ્લસ શું આવશે c નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ થર્ડ વન જો શું આપેલું છે x નું ઇન્ટિગ્રેશન શું થશે a રેસ ટુ x
log e base a मतलब शो આવશે c અહીં જો ચલની ઘાત અચળ અચળાંક સ્વરૂપે આપેલી છે એટલે એનું જે ઇન્ટિગ્રેશન છે આ ઘાત સ્વરૂપે કર્યું a^2x નું ફોર્મ્યુલા શું થશે a^2x / log e base a નેક્સ્ટ ક્વેશ્ચન જો ફોર્થ વન શું આપેલું છે क्वेश्चन नंबर 4 इंटीग्रेशन dx / sin² into શું આપેલું છે cos² sin² into cos² આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકીએ નહીં નિત્ય સર આપણે ખ્યાલ છે 1 = તમે શું લખી શકો sin² cos² ક્લિયર આ સમજાવો ફર્સ્ટ આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ના કરી શકીએ એટલે આપણે નિત્ય સર મૂકીએ 1 = શું મૂકી દઈએ sin² cos² / sin² cos² હવે આપણે શું કરીએ છેદ છૂટો પાડી દઈએ છેદ છૂટો કરીએ તો શું થશે ફર્સ્ટમાં sin² શું થઈ જશે કટ sin² કટ અને શું બચશે 1 / cos² અહીં શું થશે cos² કટ એટલે શું બચશે 1 / sin² હવે cos એકનો વ્યસ્ત છે sec નો cos એકનો વ્યસ્ત છે sec નો એટલે આપણે શું લખી શકીએ sec² x cos x² x હવે તો ખ્યાલ જ છે sec² નો ઇન્ટિગ્રેશન શું થશે tan x sec² નો ઇન્ટિગ્રેશન થશે tan x cos x² નો ઇન્ટિગ્રેશન થશે cot x શું થઈ જશે c ક્લિયર સમજાવો ફર્સ્ટ આપણે શું કર્યું 1 = નિત્ય સમ મૂક્યો sin² cos² પછી આપણે શું કર્યું છે છૂટો પાડ્યો cos એક નો વ્યસ્ત છે sec નો sin એક નો વ્યસ્ત છે cos એક નો sec² નું થશે tan cos x² નું શું થઈ જશે cot x નેક્સ્ટ એક્ઝામ્પલ આ જે કઈ પણ એક્ઝામ્પલ ચાલે છે બધા તમારે ફેવરેટમાં લખવાના છે બધા આઈએમપી છે આ ટાઈપના જે એક્ઝામ્પલ છે ને પ્રેક્ટિસ પણ કરવાની છે જો ફિફ્થ વન શું આપેલું છે 1 upon 1 plus cos 2x 1 upon 1 plus cos 2x 11 साइंस में आपने फॉर्मूला सीखी क्या चाहिए cos 2x वाली फॉर्मूला 1 plus cos 2x तो इजी है आपने शो लिख सकते 2 cos square x 1 plus cos 2x तो शो तो आपने शो लिख सकते 2 cos square x सो डायरेक्ट आपने इंटीग्रेशन ना कर सकते और आपने 11 साइंस में त्रिकोणमितीय प्रतिविधि की फॉर्मूला तुमने याद है 1 plus cos 2x तो शो तो आपने शो लिख सकते 2 cos square x હવે cos એક નો વ્યસ્ત છે sec નો અને શું લખી શકીએ sec² x cos એક નો વ્યસ્ત છે sec નો sec² નો ઇન્ટિગ્રેશન શું થશે tan x 1/2 tan x શું થઈ જશે c 6 પર જો શું આપેલું છે 2 plus 3 cos x / sin² x ફર્સ્ટ એક્ઝામ્પલ ક્લિયર ફર્સ્ટ આપણે શું કર્યું 1 plus cos 2x is equal to આપણે શું લખ્યું 2 cos square x cos એક નો વ્યસ્ત છે sec square નો sec square નો ઇન્ટિગ્રેશન થશે tan x અહીં આપણે શું કરીએ છેદ છૂટો પાડી દઈએ છેદ છૂટો પાડીએ તો શું થશે 2 upon sin square x plus cos x upon શું થશે sin square x હવે તો ખ્યાલ જ છે sin એક નો વ્યસ્ત છે cos એક નો એટલે 2 ઇન્ટિગ્રેશન cos x સ્ક્વેર x + 3 cos upon sin એટલે શું થઈ જશે cot x cos upon sin એટલે શું થઈ જશે cot x પછી x sin વધશે sin એક નો વ્યસ્ત છે cos એક નો અને cos x / dx સમજાયું ફર્સ્ટ આપણે શું કર્યું છેદ છૂટો પાડ્યો ત્યારબાદ sin એક નો વ્યસ્ત છે cos એક નો cos upon sin એટલે શું આવશે cot x હજી એક sin વધશે એટલે 1 upon sin એટલે શું લખી શકીએ cos x cos x સ્ક્વેર નો ઇન્ટિગ્રેશન શું થશે - cot x cos x સ્ક્વેર નો ઇન્ટિગ્રેશન થશે - cot x અને cos x / cot નો ઇન્ટિગ્રેશન શું થશે - cos x + શું થઈ જશે c સ્ક્રીનશોટ લઈ લેજો નેક્સ્ટ એક્ઝામ્પલ જો શું આપેલું છે
Example number 7. 2x plus 5 upon x squared plus 5x plus 9 into dx. અહીં શું કરવાનું છે જો છેદ આપેલું છે જ્યારે પણ છેદ આપેલો હોય એટલે ફર્સ્ટ આપણે શું ચેક કરવાનું આપણે છેદ કેન્સલ કરી શકીએ છીએ અહીં જો આપણે છેદ કેન્સલ કરી શકશું ને અને આપણે શું ચેક કરવાનું નેક્સ્ટ સ્ટેપ કે છેદના પદનું વિકલન અંશમાં આવે છે કે નહીં x સ્ક્વેર નું ડેરિવેટિવ શું થશે 2x x સ્ક્વેર નું ડેરિવેટિવ થશે 2x 5x નું ડેરિવેટિવ શું થશે 5 અને છેદના પદનું વિકલન અંશમાં આવી જાય છે by dx x squared plus 5x plus 9 અહીં છેદના પદનું વિકલન અંશમાં આવી ગયું તો ડાયરેક્ટ શું થઈ જશે ઘાત સ્વરૂપે 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે ડાયરેક્ટ log mod x ક્લિયર ફર્સ્ટ આપણે શું કર્યું છેદના પદનું વિકલન અંશમાં આવી જાય છે તો ડાયરેક્ટ છેદના પદનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ શું થઈ જશે ઘાત સ્વરૂપે એન્ડ આ પછી નો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8 જો શું આપેલું છે x ક્યુબ અપોન ફર્સ્ટ આપણે છેદ કેન્સલ કરવાની ટ્રાય કરીએ છેદ કેન્સલ થશે ને અને શું કરીએ છેદના પદનું વિકલન અંશમાં આવે છે કે નહીં 1 નું ડેરિવેટિવ શું થશે 0 x રેસ ટુ 4 નું ડેરિવેટિવ શું થશે 4x ક્યુબ અને અહીં શું હોવું જોઈએ 4x ક્યુબ અને 4 વડે આપણે મલ્ટીપ્લાય કર્યા એન્ડ dy 4 વડે મલ્ટીપ્લાય એન્ડ dy અપોન શું આવશે 1 + x રેસ ટુ 4 અહીં છેદના પદનું વિકલન અંશમાં આવી ગયું અને ડાયરેક્ટ ઘાત સ્વરૂપે 1 upon 4 dy dx 1 plus x less to 4 upon 1 plus x less to 4 અહીં 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે log mod x 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે log mod x અહીં છેદના પદનું વિકલન અંશમાં આવી ગયું એટલે ડાયરેક્ટ 1 upon x નું શું થઈ જશે log mod x નેક્સ્ટ એક્ઝામ્પલ જો 9th one એક્ઝામ્પલ નંબર 9 એમાં શું આપેલું છે ઇન્ટિગ્રેશન x માઇનસ 2 અંડરરૂટ x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 7 ઇન્ટુ dx અને જો બંને ટર્મ મલ્ટીપ્લિકેશનમાં આપેલી છે તો જે ઘાતવાળી જે ટર્મ આપેલી છે એનું ડેરિવેટિવ આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ જો x સ્ક્વેર નું ડેરિવેટિવ શું થશે 2x x સ્ક્વેર નું ડેરિવેટિવ થશે 2x માઇનસ 4x નું ડેરિવેટિવ થશે માઇનસ 4 અને અહીં આ જે ટર્મ આપેલી છે એને કેટલા વડે મલ્ટીપ્લાય કરેલી હોવી જોઈએ 2 વડે અને ફર્સ્ટ આપણે શું કરીએ 2 વડે ડિવાઈડ એન્ડ મલ્ટીપ્લાય આ જે ટર્મ આપેલી છે એનું ડેરિવેટિવ બાજુમાં આવી ગયું અને શું થશે 1 upon 2 અંડરરૂટ x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 7 આ જે ટર્મ છે એ પણ ડેરિવેટિવ છે x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 7 ઇન્ટુ શું આવશે dx ક્લિયર આ જે ટર્મ છે એનું ડેરિવેટિવ બાજુમાં આવી ગયું એટલે ડાયરેક્ટ આનું ઘાત સ્વરૂપે ઇન્ટિગ્રેશન થશે 1 હાફ છે એટલે શું થઈ જશે ડાયરેક્ટ x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 7 1 હાફ પ્લસ 1 1 half plus 1 plus 2 આવશે 6 એટલે એમ લઈ લેજો કે 3 by 2 ઓપન કરો છે 3 by 2 જો બંને રૂલ યાદ રાખવાના છે મલ્ટીપ્લિકેશન માં હશે બંને ટર્મ તો ફર્સ્ટ તમારે શું ચેક કરવાનું છે એક ટર્મ નું મલ્ટીપ્લિકેશન બાજુમાં આવે છે કે નહીં જો એક ટર્મ નું મલ્ટીપ્લિકેશન સોરી ડેરિવેટિવ બાજુમાં આવી છે બે ટર્મ મલ્ટીપ્લાય માં હશે અને એક ટર્મ નું ડેરિવેટિવ બાજુમાં આવી જશે તો ડાયરેક્ટ તમારે ઘાત સ્વરૂપે ઇન્ટિગ્રેશન થઈ જશે એવી જ રીતે જ્યારે બે પદ છેદમાં આપેલા હોય છે તો આપણે શું ચેક કરવાનું છે છેદના પદનું વિકલન અંશમાં આવે છે કે નહીં નેક્સ્ટ એક્ઝામ્પલ 10th one જો એમાં શું આપેલું છે x ક્યુબ ઇન્ટુ આવું એક એક્ઝામ્પલ આપણે એક્સરસાઇઝ
છે 7.2 માં x પણ શીખ્યા છે અહીં જો cos નો ચલ શું આપેલો છે x raised to 4 અહીં cos નો જે ચલ છે x સિવાયનો આપેલો છે અને કમ્પલસરી આપણે શું લેવું પડશે આદેશ ફર્સ્ટ આપણે x raised to 4 is equal to શું આદેશ લઈ લઈએ p આદેશ લેતા x raised to 4 is equal to આદેશ શું લઈ લીધો t આદેશ કે શું લે કમ્પલસરી તમારે શું કરવું પડશે વિકલન વિકલન કરીએ તો x raised to 4 નું વિકલન થશે 4x cube dx is equal to dt સમજાયું જ્યારે પણ sin કે cos નો x સિવાયનો ચલ હશે ત્યારે કમ્પલસરી આપણે શું લેવો પડશે આદેશ આદેશ કે શું લે કમ્પલસરી શું કરવું પડશે વિકલન અહીં આપણે વિકલન કર્યું x raised to 4 નું વિકલન શું થશે 4x cube dx is equal to dt therefore x cube dx is equal to તમે શું લખી શકો dt upon 4 વેલ્યુ મૂકી દઈએ cos x raised to 4 છે તો તમે શું લખી શકો cos t cos x raised to 4 એટલે cos t x cube into dx અને dt by 4 cos નો ઇન્ટિગ્રેશન શું થશે sin t upon 4 plus 2 આવશે અહીં જો ચલ તમને x આપેલો છે ઇન્ટિગ્રેશન માં તો અહીં કમ્પલસરી તમારે t ની વેલ્યુ મૂકવી પડે જો તમે t ની વેલ્યુ ઇન્ડિકેટ ના કરો તો તમારે હાફ માર્ક કટ થઈ શકે t is equal to આપણે શું મૂકવું પડશે x raised to 4 નેક્સ્ટ સ્ટેપ માં જતે લખી નાખજો ફરી એકવાર અહીં શું આપેલું છે 2 ટર્મ જે છે મલ્ટીપ્લાય માં આપેલી છે મલ્ટીપ્લિકેશન માં આપેલી છે cos નો ચલ શું આપેલો છે x raised to 4 ફર્સ્ટ આપણે cos નો ચલ x raised to 4 આપેલો છે અને આદેશ શું લઈ લીધો x raised to 4 is equal to t આદેશ લઈ લીધો એટલે કમ્પલસરી આપણે શું કરવું પડશે વિકલન વિકલન કરીને આપણે વેલ્યુ મૂકેલી છે cos નો ઇન્ટિગ્રેશન થશે sin t ની જે વેલ્યુ છે એ મૂકી દેજો t is equal to શું મૂકશો x raised to 4 લાસ્ટ એક્ઝામ્પલ જો શું આપેલું છે 6 squared અહીં જો sec square નો જે ચલ છે એ તમને શું આપેલો છે log x sec square નો જે ચલ છે એ log x આપેલો છે અને તમને x સિવાય નો ચલ આપેલો છે એટલે આપણે આદેશ શું લેવો પડશે log x is equal to t આદેશ લેતા આદેશ લેશો એટલે કમ્પલસરી શું કરવું પડશે વિકલન સમજ્યા નો sec square નો જે ચલ છે x સિવાય નો આપેલો છે અને log x is equal to આદેશ શું લઈ લીધો આપણે t log x is equal to t આદેશ લીધો આદેશ લીધો એટલે કમ્પલસરી શું કરવું પડશે વિકલન log x નું વિકલન શું થશે 1 upon x dx is equal to dt લઈએ 1 upon x dx is equal to dt વેલ્યુ મૂકી દઈએ sec square t dx upon x એટલે આપણે શું લખી શકીએ dt sec square t into dt sec square નું ઇન્ટિગ્રેશન થશે tan t plus t sec square નું ઇન્ટિગ્રેશન થઈ જશે tan t t ની જગ્યાએ આપણે શું લખવાનું છે log x tan log x plus શું થઈ જશે c આજે આપણે એના જે એક્ઝામ્પલ જોયા છે એમાં કોઈને કંઈ પણ ક્વેરી હોય તો તમે WhatsApp ગ્રુપમાં પૂછી શકો છો આજના જે એક્ઝામ્પલ છે આ ટેકના તમારે પ્રેક્ટિસ કરવાની છે એક્સરસાઇઝ 7.2 ને રિલેટેડ એક્ઝામ્પલ છે અને સમ જે છે તમારે જાતે ટ્રાય કરવાની છે નેક્સ્ટ